भारत एक लोकशाही देश छे अने भारतमां सरकार लोको ज पसंद करता होय छे। एक समय एक हतुं शासन चलावनार कोंग्रेस पार्टी प्रजानो विश्वास गुमावी दीधा बाद शासनमांथी उतरी पड़ी हती अने देशमां सतत बेटरमथी लोको मोदी सरकार उपर पसंदगीनी मोहर मारी दी छे। त्यारे प्रजानो विश्वास गुमावनार कोंग्रेस सरकार हवे जनता द्वारा चूंटवामां आवेली मोदी सरकारने कोईने ज कोई बहाने निशान बनावानो प्रयास करी रही छे। તાજેતરમાં મોદી સરકાર દ્વારા ચીન સાથે થયેલી તકરારના પગલે સર્વદળીય બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં કોંગ્રેસના સોનિયા ગાંધી સિવાય તમામ વિપક્ષોએ સરકારને ખુલ્લું સમર્થન આપવાની વાત કરી હતી। તો હવે કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને લઈ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। આજે થરાદ ખાતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને અન્ય આગેવાનોએ સાયકલ રેલી યોજી બેનરો લગાવી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હાઈવેને ચક્કાજામ કર્યો હતો। કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે 10 કાર્યકરોની અટકાયત કરી હતી। થરાદની સાથે સાથે વાવમાં તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવને લઈ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વાવ તાલુકા કોંગ્રેસ દ્વારા આજે વાવ સુઈગામ હાઈવેને બ્લોક કરીને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે હદે વધારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેને લઈ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે પેટ્રોલ ડીઝલને લઈ કરવામાં આવેલા ભાવ વધારાને લઈ વિરોધ પ્રદર્શન ઉપર ઉતરેલા વાવ તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ વાવ સુઈગામ હાઈવે બ્લોક કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી અને હાઈવેને ખુલ્લો કરાવ્યો હતો।